स्कूल ना ऑनलाइन क्लास में आपनो स्वागत है। विद्यार्थी मित्रों आपने धोरण 8 एक चल सूरिक समीकरण में दाखला नंबर 7 पर आव्या है। आज दाखला नंबर 7 8 ना त्रण क्रमिक गुणित नो सरवाळो 8 8 8 એટલે કે શું 888 છે તો તે ગુણિતો શોધો। સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણને એ ખબર હોવો જોઈએ કે 8 નો ગુણિત એટલે કે શું તો 8 નો ગડિયો રાઈટ। તો વિદ્યાર્થી મિત્રો એક કામ કરીએ, સૌપ્રથમ 8 ના ત્રણ ક્રમિક ગુણિતો આપણે ધારીએ। ધારો કે 8 ના ત્રણ ક્રમિક ગુણિતો, વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ હું x ધારું છું, 8 નો ગડિયો એટલે 8 દૂ 16 હોવું જોઈએ એટલે 8 ઉમેરવા પડશે। 8 નો ગુણિત હોય એ 8 8 8 ઉમેરતા જવું પડે। માનો કે આપણો પહેલો x છે તો x ના અંદર 8 ઉમેરો, હવે 8 આવ્યો એના અંદર ફરી આપણે 8 ઉમેરો તો 8 ને 8 કેટલા થશે 16, તો બીજો ગુણિત આપણે x + 8 અને ત્રીજો ગુણિત x + 16। વિદ્યાર્થી મિત્રો આપણા જોડે ત્રણ ગુણિતો મળી ગયા, કે કયા તો એક x x + 8 અને x + 16। હવે શું કહે છે ગુણિતનો સરવાળો 888। તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ગુણિતનો સરવાળો કરવો છે તો આપણે કરી દઈએ કે 8 ના 3 ક્રમિક ગુણિતોનો સરવાળો 888 છે। આ 3 ગુણિતો છે એમનો મારે સરવાળો કરવો, તો પહેલું x, બીજું x વત્તા 3જો x વત્તા 16, આ 3 ગુણિતો આવ્યા એમનો હું સરવાળો કર્યો પ્લસ પ્લસ કેટલો આવે છે કે 888। હવે વિદ્યાર્થી મિત્રો આપણે x x નો સરવાળો કરીએ 1 2 અને 3, તો કેટલા x થઈ ગયા કે 3x। હવે આપણે અચળ પદ નો સરવાળો કરીએ તો 16 ને 8 કેટલા, તમે જાણો છો 16 ને 8 કેટલા, 24 કે કે રીત ને જો 6 6 12 ને 2 14 નો ચોગડો ઇદી 1 24 બરાબર 888। હવે શું કરો વિદ્યાર્થી મિત્રો, આપણે x મેળવવા છે, x મેળવવા માટે શું કરવું પડે કે માનો કે આ અચળ સંખ્યા પ્લસ ને બરાબર ની પેલી સાઈડ મૂકું શું થાય કે માઈનસ, તો આપણે લખી શકાય 3x બરાબર 888 માઇનસ 24। વિદ્યાર્થી મિત્રો આપણે 888 માંથી 24 બાદ કરીશું માટે 3x બરાબર 8 માંથી 4 જાય કેટલા કે 4। હવે શું કે 8 માંથી 2 કાઢું કે કેટલા 6 અને 8 એમના, તો મળ્યા કેટલા કે 864। હવે વિદ્યાર્થી મિત્રો મારે x મેળવવું છે, શું કરીશું કે આ 3 ગુણાકાર બરાબરની પહેલી સાઈડ જશે ભાગાકાર, તો આપણે x ને કરતા કરીએ 864 ભાગ્યા 3। હવે શું તો આપણે 864 ને 3 વડે ભાગવું છે। ચલો વિદ્યાર્થી મિત્રો આપણે 864 ને 3 વડે ભાગી, શાયદ 3 તરી 9 તો વધી જાય, તો શું લેશું 3 2 6, 8 માંથી 6 જશે કેટલા કે 2, 6 નીચા ઉતરશે। હવે આપણે 3 નો ગડિયો 26 સુધી બોલવું છે, તો તમને ખબર છે 8 તરી 24 અને 9 તરી 27 તો વધી જાય, તો આપણે કેટલા લેશું 8 તરી 24 0 અને 6 માંથી 4 જાય 2। હવે વિદ્યાર્થી મિત્રો 4 ને નીચે ઉતારો 8 તરી 24 કેટલો આવ્યો કે 288, તો x બરાબર
288। विद्यार्थी मित्रों आपने पहली संख्या मिलेगी, હવે શું કે મારે બીજી સંખ્યા લાવવી છે, તો બીજી સંખ્યામાં કિંમત મૂકી દઈએ। ચલો વિદ્યાર્થી મિત્રો x વત્તા 8 કરીશું, x કેટલા કે 288, એના અંદર આપણે 8 મૂકીએ, કેટલા કે 8 ને 8 16 નો છગડો વિધિ 1, 8 ને 1 9 2 9 296। બીજી સંખ્યા મળેગી, હવે શું, હવે આપણે ત્રીજી સંખ્યા મેળવવી છે, એટલે x + 16, તો 288 16 એમના એમ। હવે વિદ્યાર્થી મિત્રો ફરી આપણે એનો સરવાળો કરવો છે, શું કરશો, 6 6 12 ને 2 14 નો ચોગડો વિધિ 1, એકવાર ફરી કહું છું, 6 6 12 ને 2 14 નો વિધિ 1, 8 ને 1 9। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ સમજવાનું છે તમારે, જો અહીંયા આગળ આપણે સરવાળો કરતા હોઈએ તો 8 ને 1 9, 9 ને 1 10, 10 ને 0 વિધિ 1, 2 ને કેટલા થશે 304। તો આપણા જોડે ત્રણ સંખ્યાઓ મળે, તો આપણે લખી શકાય ત્રણ ક્રમિક સંખ્યાઓ કઈ બને, 288, બીજું 296, નવા દાખલા પર આપણે જઈશું। વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 8 પર જઈએ, દાખલા નંબર 8 શું કહેવા માંગે છે સમજીશું, ચડતા ક્રમમાં રહે ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓને, ત્રણ ક્રમિક ક્રમમાં આવતી પૂર્ણાંક સંખ્યાઓને અનુક્રમે પહેલાને 2 વડે ગુણવાનું, બીજી સંખ્યાને 3 વડે અને ચોથી સંખ્યાને 4 વડે ગુણાકાર કરી ગુણાકાર કરી દેવાનો, અને સરવાળો કરતા અને ત્રણેયનો શું કરી દેવાનો સરવાળો, કેટલો આવું જે 74, તો તે સંખ્યાઓ આપણે શોધવાની છે। સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણને ખબર હોવી જોઈએ ક્રમમાં આવતી સંખ્યા કઈ, કે સાહેબ 1 2 3 આવે છે, તો કેવી રીતે, તો માનો કે એક સંખ્યા x ધારો, તો 1 માં 1 ઉમેરો, તો x માં બીજી 1 ઉમેરો x + 1, બીજી 1 ઉમેરો તો 2। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ધારી લઈએ, ધારો કે 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ, માનો કે પહેલી સંખ્યા x 1 ઉમેરો x + 1, આમાં ફરી 1 ઉમેરો x, 1 ને કેટલા થશે 2। તો વિદ્યાર્થી મિત્રો આપણે ત્રણ ક્રમમાં સંખ્યા મળી x x + 1 x + 2। હવે વિદ્યાર્થી મિત્રો આપણે કરવું શું છે, જોઈ લઈએ આગળ કેવા શું માંગે છે। આપણે એવું કહે છે ચડતા ક્રમમાં રહેલી ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ આવી ગઈ, અનુક્રમે પહેલાને 2 વડે બીજાને 3 વડે ચોથાને 4 વડે ગુણાકાર કરી ગુણાકાર કરવા અને સરવાળો કરતા 4 નું શું કરી દેવાનું સરવાળો જે 74 આવે। ચલો પહેલી લખી x વત્તા x + 1 વત્તા x + 2, હવે શું કહે છે, પહેલાને 2 વડે ગુણો બીજાને 3 વડે ગુણો ત્રીજાને 4 વડે ગુણી સરવાળો કરો, જે સરવાળો કેટલો આવે છે 74 મૂકી દો। હવે શું કરીએ સાંભળજો, પહેલી 2x એમના એમ, પહેલા સાથે ગુણાય બીજા સાથે ગુણાય, 3 ગુણ્યા x 3 એકા 3। વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ, પહેલા સાથે ગુણાય બીજા સાથે, તો 4 ગુણ્યા x 4 2 8 બરાબર 74। હવે આપણે સરવાળો કરવો છે, 2 3 5 5 ને 4 9x 8 અને 3 3 વત્તા 8 એટલે કેટલું 11 બરાબર 74।
અને પ્લસ 11 બરાબર પેલી સાઈડ જાય સો થાય કે માઈનસ તો આપણે અહીંયા આગળ માઈનસ કરશું 74 માઈનસ 11 વિદ્યાર્થી મિત્રો હવે આપણે કરવાનું શું જો 4 માંથી 1 જાય 3 7 માંથી 1 જાય 6 9 ગુણાકાર બરાબર ની પેલી સાઈડ જાય ભાગાકાર તો આપણે લખી શકાય x बराबर 63 भाग्या 9 9 सीधा 63 x बराबर कितलो आवो सा विद्यार्थी मित्रों आपने x बराबर 7 मळी गयो हवे शु करू x नी किंमत आवेगी तो हवे विद्यार्थी मित्रों एक x मळी गयो 7 एमा 1 उमेरो तो x प्लस 1 x कितलो 7 एमा 1 उमेराय 8 બીજી સંખ્યા છે x વત્તા 2 x વત્તા 2 x એટલે કે 7 વત્તા 2 એટલે કે 9 તો આપણે કહી શકાય ક્રમમાં આવતી ત્રણ સંખ્યાઓ કઈ તો 7 8 9 તો ત્રણ ક્રમિક સંખ્યાઓ 7 8 અને 9 થશે વિદ્યાર્થી મિત્રો ધ્યાનપૂર્વક સમજી લો આપણો આ દાખલો અહીંયા પૂરો કરીશ विद्यार्थी मित्रों दाखला नंबर 9 ની ચર્ચા કરી કે રાહુલ અને હારુન ની હાલની ઉંમરનો ગુણોત્તર 5:7 છે તો 4 વર્ષ પછી તેમના ઉંમરનો સરવાળો 56 વર્ષ થાય તો તેમની હાલની ઉંમર શોધો તો વિદ્યાર્થી મિત્રો આપણે ધારી લઈએ ધારો કે રાહુલ અને હારુન ની हालनी उम्र 5:7 बराबर x धारी लो तो राहुल ने कितनी આવશે 5x અને હારુન ની કેટલી આવે 7x તો આપણે લખી શકાય રાહુલ ની હાલની ઉંમર 5x અને હારુન ની હાલની ઉંમર કેટલી થશે 7x હવે શું કહે છે કે રાહુલ અને હારુન ની હાલની ઉંમરનો ગુણોત્તર 5:7 4 વર્ષ પછી શું કહે છે 4 વર્ષ પછી વિદ્યાર્થી મિત્રો માનો કે આજ મારી ઉંમર 20 વર્ષ હોય તો 4 વર્ષ પછી કેટલી થાય 24 તો સાહેબ પછી આવે એટલે શું કરવાનું જે ઉંમરના અંદર પ્લસ કરવાનું તો હવે આપણે રાહુલની ઉંમર 5x તો આમાં પ્લસ 4 કરો પછી હારુનની ઉંમર 7x એમાં પણ પ્લસ 4 કરો હવે શું કહે છે તેમની ઉંમરનો સરવાળો આ બંનેની ઉંમર છે એમનો સરવાળો એટલે પ્લસ કેટલો આવે છે 56 વર્ષ વિદ્યાર્થી મિત્રો હવે આપણે સરવાળો કરીએ 5 અને 7 કેટલા 7 ને 5 12x વત્તા 4 ને 4 8 બરાબર 56 તો વિદ્યાર્થી મિત્રો 12x બરાબર 56 અને પ્લસ 8 પેલી સાઈડ આવશે તો માઈનસ 8 વિદ્યાર્થી મિત્રો 12x બરાબર 56 માંથી 8 કાઢો કેટલા તમને ખબર છે 6 માંથી 8 ના જાય તો 16 8 16 માંથી 8 જાય તો 8 અને અહીંયા આવશે 4 4 એમના એમ હવે 12 ગુણાકાર પેલી સાઈડ આવશે 12 કા 48 ભાગ્યા 12 12 4 48 તો x બરાબર 4 વિદ્યાર્થી મિત્રો આપણા જોડે x આવી ગયો તો આપણે લખી શકાય રાહુલની હાલની ઉંમર રાહુલની હાલની ઉંમર 5x 5x કેટલું 4 5 જોગ 20 વર્ષ આના પછી હારુનની ઉંમર મેળવી દીએ હારુનની હાલની ઉંમર કેટલી છે 7x x કેટલું 4 7 જોગ 28 વર્ષ વિદ્યાર્થી મિત્રો આપણે રાહુલની ઉંમર આવી 20 વર્ષ અને હારુનની ઉંમર આવી 28 વર્ષ
विद्यार्थी मित्रों आ दाखलो आपणो अहींया पूरो करीए અને સાથે સાથે આ લેક્ચર પણ આપણે અહીંયા પૂરું કરીશું આવતા લેક્ચરમાં ફરી મળીશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો એકવાર દાખલો પણ જોઈ લો